સુરતના નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા બુટલેગરના ઘરે છાપો મારી 2.5 લાખનો દારૂ અને દારૂની ડિલિવરી માટે વપરાતી એસેન્ટ કાર મળી પોલીસે 4.5 લાખનો મુદ્દામાલ કબજે કરી આરઆર સેલની ટીમને 3 ખેપિયાઓની ધરપકડ કરતા કિમ વિસ્તારમાં બુટલેગરો તથા પાલોદ ચોકીના પીએસઆઈ સહિત તેમની ટીમમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર ખુલ્લેઆમ વેચાય છે વિદેશી દારૂ, તે પણ ખાખી વર્દીની છત્રછાયામાં. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતના નવાપુર વિસ્તારમાંથી ફરી પકડાયો વિદેશી દારૂ. હવે ગાંધીના ગુજરાતને કલંકિત કરનારા બુટલેગરો સામે સુરતના રેન્જ આઈજી હસમુખ પટેલ પગલાં ભરે છે, પરંતુ બુટલેગરોને પ્રોત્સાહન આપનારા પોલીસકર્મીઓ છટકી જાય છે અને દંડાય છે માત્ર ફરજ પ્રત્યે વફાદાર પોલીસકર્મી. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી 2.5 લાખથી વધુનો વિદેશી દારૂ આરઆર સેલે પકડ્યો છે. દારૂનો જથ્થો ઝડપાવવાના પ્રકરણમાં પાલોદ ચોકીના પીએસઆઈ રામ કંદોરિયા સામે કેવા પગલાં ભરાય છે તે તો સમય જ બતાવશે. માંગરોળ વિસ્તારમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ગણપત વસાવા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આખે આખી પોલીસ કાફલો બંદોબસ્ત માટે ખડકી દેવાયો છે, જેથી બુટલેગરો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને પાલોદ પોલીસને ચકમો આપી વિદેશી દારૂ બુટલેગરો ઘર સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે રેન્જ આઈજીની આરઆર સેલની ટીમની સજાગતાના કારણે બુટલેગરો સકંજામાં આવી ગયા છે અને ખુલ્લું પડી ગયું વિદેશી દારૂનું નેટવર્ક. આમ તો ગુજરાતમાં છાતી ઠોકીને નેતાઓ દારૂબંધીની વાતો કરે છે, પરંતુ કડવી સચ્ચાઈ એ છે કે ગુજરાત પોલીસની ઢીલી નીતિના કારણે ગુજરાત વિદેશી દારૂનું હબ બની ગયું છે. આજરોજ અમોને મહેરબાન આઈજી સાહેબના સૂચના આપેલ કે કિમ નવાપરા વિસ્તારમાં કિમ ચારસા નવાપરા વિસ્તારમાં સ્નેહલ લક્ષ્મી એ રેસિડેન્ટમાં કેટલાક ઇંગ્લિશ દારૂનો વેપલો થાય છે તેવી હકીકતના આધારે સદર જગ્યા રેડ કરતાં ઇંગ્લિશ દારૂની બોક્સ નંગ 35 તથા 3 આરોપીઓ સાથે પકડી પાડે છે. આશરે 2 લાખની આસપાસ થશે કિંમત.